गुड मॉर्निंग स्टूडेंट, स्टैंडर्ड 7 सब्जेक्ट गुजराती. पूरक वचन में आपणे चेप्टर 2 तक तमने देखाता, तो आज हम देखेंगे चेप्टर 3. तो चेप्टर 3 खिचड़ी पकावो छो. तो तमे अकबर बिरबल नी वार्ता सांभळी हशे, तो आ पण एक अकबर अने बिरबल नी वार्ता छे. तो आपणे जोईशुं. बिरबल एनी चतुराई माटे जाणीतो छे. અહીં અકબર બિરબલની એક ચતુરાઈની કથા આપેલી છે. બિરબલે એની ચતુરાઈથી અદેખા ચોકીદારને બોધપાઠ ભણાવ્યો, જુવાનને ન્યાય અપાવ્યો અને અકબરની આંખ ખોલી. તો ખીચડી પકાવું છું. તો આપણે જોઈશું કે અકબર અને બિરબલ શું હોય છે. એક જુવાન હોય એ શું કરે છે, એક ખીચડી પકા એને ન્યાય આપવા માટે બિરબલે શું યુક્તિ કરી છે આપણે જોઈએ. શિયાળાના દિવસો હતા, કડકડતી ઠંડી પડતી હતી. દરબારમાં બેઠા બેઠા અકબર બાદશાહના મનમાં એક વિચાર આવ્યો. તેમણે દરબારીઓને પૂછ્યું, મહેલની પાસેના તળાવમાં આખી રાત ઠંડા પાણીમાં કોણ ઊભો રહે ખરો? એટલે પછી અકબર બાદશાહને મનમાં વિચાર આવ્યો કે આટલી બધી ઠંડી છે તો આપણે આ મહેલની પાસે તળાવ છે એમાં આખી રાત કોઈ ઊભો રહે ખરો? પછી એક દરબારી બોલ્યો, નામદાર, દિલ કોરી નાખે એવી ઠંડી છે, એટલે કે બહુ જ ઠંડી છે. એમ બરફ જેવા પાણીમાં ઊભા રહેવાની કોઈની જાતિ ચાલે? એટલે કે ના ના, આટલી ઠંડીમાં કોઈ ઠંડા પાણીમાં આખી રાત કોણ ઊભું રહે? એમ ઉનાળો હોય તો કોઈ હિંમત કરે, ઉનાળો હોય તો કોઈ ઊભો રહે પાણીમાં, પણ કોઈ શિયાળામાં કોઈ ઠંડા પાણીમાં ઊભા રહેશે નહીં. ત્યાં બીજો દરબારી બોલી ઉઠ્યો, ખુદાવંત, પૈસા અજબ ચીજ છે, ઇનામની લાલચ છે, કોઈ જોખમ ખોડે ખરો? એટલે કે આપણે કોઈ ઇનામ રાખીએ તો પણ આવા ઠંડા પાણીમાં રાત્રે આખી રાત કોઈ ઊભા રહે નહીં. ત્યાં બીજો દરબારી બોલ્યો કે ખુદાવત, પૈસાની અજબ ચીજ છે, ઇનામની લાલચમાં કોઈ જોખમ ખેડે ખરો? બાદશાહે મોટા ઇનામની જાહેરાત કરી. પછી બાદશાહે મોટા ઇનામની જાહેરાત કરી. પચીસ વર્ષના એક ગરીબ નવજુવાનને આ ઇનામની શરત સ્વીકારી. આથી બાદશાહ તળાવની ચારે બાજુ કડક ચોકી પહેરો ગોઠવ્યો. 25 વર્ષનો એક ગરીબ નવજુવાન હતો, એને ઇનામી શરત સ્વીકારી અને આથી બાદશાહે તળાવની ચારે બાજુ કડક ચોકીદાર ગોઠવ્યા. એક બિચારો 25 વર્ષનો જુવાન હતો, એને પૈસાની જરૂર હશે એટલે એને કીધું, હા હું આખી રાત ઊભો રહીશ, પણ ત્યાં શું કર્યું, આખી રાત ત્યાં ચોકી પહેરો ગોઠવ્યો કે એ પાણીમાંથી બહાર ના આવે. નવયુવાન આખી રાત ઠંડા પાણીમાં ઊભો રહ્યો. સવારમાં બાદશાહે તળાવ પાસે આવીને જોયું તો નવયુવાન પાણીમાં ઊભો પ્રાર્થના કરતો હતો. બાદશાહ તેને શાબાશી આપતા જતા ત્યાં એક અદેખો ચોકીદાર બોલ્યો, હજુર, રાત્રે મેં એને તાપતો જોયો હતો. હવે એક ચોકીદાર હતો એટલે શું કે રાત્રે મેં એને તાપણી કરતા જોયો હતો. નવજુવાન બોલી ઉઠ્યો, હું તાપતો હતો? પછી એને કે હું તો એ પાણીમાંથી બહાર નીકળ્યો પણ નથી, હું ક્યાંથી તાપતો હશું? એમ આવો ગોળો શા માટે ગબડાવો છો, એટલે કે આવું આટલું જૂઠું કેમ બોલું છું? એમ હું તો આખી રાત પાણીમાં જ હતો, તું પોતે તો સાક્ષી છે, એટલે કે હું પાણીમાંથી બહાર નીકળ્યો નથી તો તું કઈ રીતે મેને તાપણી કરી હશે? એમ ચોકીદાર બોલ્યો, મહેલમાંથી આવતા દીવાના પ્રકાશ તરફ નજર રાખી તું નહોતો ઊભો? એટલે ચોકીદારે કીધું કે જે મહેલમાંથી દીવાની પ્રકાશ આવતો એની સામે તું જોઈને ઊભો નહીં રહ્યો તો? ભોળા જુવાને જવાબ આપ્યો, હા, આખી રાત એ દીવાના પ્રકાશ તરફ મેં જોઈ નજર રાખી હતી. હા, કે ભાઈ પેલા દીવા તરફ નજર રાખી હતી. અદેખા ચોકીદારે કહ્યું, ત્યારે તને એ દીવાની ગરમી મળી ખરી ને? તે ચોકીદારે કીધું, હવે એટલો બધો દૂર હોય અને આપણને એટલી ગરમી મળે તો, પણ એ શું કહે છે કે દીવાની તને ગરમી મળી ખરી ને? એ ગરમી મળી તેથી તો તું જીવતો રહ્યો. હજુર, આ માણસને ઇનામ લાયક નથી. પછી એ ચોકીદારે એ ઇનામ લેવા દીધું નહીં. એને શું કીધું, આ તો આ ઇનામને લાયક નથી.
નવ યુવાનને ઇનામ આપ્યા વિના બાદશાહ ત્યાંથી ચાલ્યા ગયા. હવે પેલા યુવાનને તો શું થયું, થોડી પૈસાની જરૂર હતી એટલા માટે આખી રાત પાણીમાં ઉભો રહ્યો, પણ એને ઇનામ આપવામાં આવ્યું નહીં. પછી શું કહે છે, એ તો એને એ ઘરે ગયો. નવ યુવાન નિરાશ થઈ ગયો. બિરબલ બહાર ગામથી આવ્યો, પાછો આવ્યો એટલે તેની પાસે જઈને બહેનેલી વાત રચે રચ કરી. પછી શું થયું, એ વખતે બિરબલ તો હતો નહીં, પછી બિરબલ બહાર ગયો હતો એટલે પછી બિરબલ આવે એટલે એને પછી બધી વાત કરી કે મારી જોડે આવું થયું કે હું આખી રાત પાણીમાં ઊભો રહ્યો તો પણ મને બાદશાહે ઇનામ આપ્યું નહીં. બિરબલે નવ યુવાનને કહ્યું, પણ જાનને જાનને જોખમમાં મૂકવાની શી જરૂર હતી, કે તને ખબર ના આટલી રાત આખી રાત તું ઠંડા પાણીમાં ઊભો રહેવાની તારી શી જરૂર હતી. નવ યુવાને કહ્યું, હું ગરીબ માણસ, ઇનામ મળે તો સારું નસીબ ખુલી જાય, એટલે કે કંઈક ઇનામ મળે તો સારું એમ મારું નસીબ ખુલી જાય. બિરબલે તેને ધીરજ રાખવાનું કહ્યું, કહી વિદાય કર્યો કે તું ધીરજ રાખ. બિરબલ બહાર ગામથી પાછો આવ્યો એટલે એની ખબર બાદશાહને મળી. બિરબલ આવે છે એટલે બાદશાહને ખબર પડી એટલે પછી એને તરત જ બિરબલને બોલાવવા માટે સિપાહીને મોકલ્યો. પછી સિપાહીને મોકલી કે જા હવે એને રાત દરમાં બોલી આવે એમ બિરબલને. સિપાહીએ બિરબલને ઘરે જઈને તેના નોકરને બાદશાહનો સંદેશો કહ્યો. બિરબલ કહેવડાવ્યું છે, અત્યારે હું બિરબલે કહેવડાવ્યું છે કે રાત દરમિયાનમાં પધારો એમ. એટલે શું કહે છે, અત્યારે હું ખીચડી પકાવું છું એ તૈયાર થાય કે ખાઈને તરત જ બાદશાહ પાસે આવીશ. હવે શું કહે છે કે તારા એટલે કે બાદશાહને કહે કે હું અત્યારે ખીચડી પકાવું છું તૈયાર થઈ જાય પછી હું આવીશ. કલાક પછી સિપાહી પાછો આવ્યો એટલે વળી બિરબલે બહાર આવીને તેને સંદેશો મોકલાવ્યો. વળી કલાક વીત્યો પણ બિરબલ જણાયો નહીં એટલે બાદશાહ અધીરા થયા. તેઓના મનમાં બોલ્યા, આ તે કેવી ખીચડી કે બે કલાકે પણ ચડી નહીં, ચાલ જઈને જોઉં તો ખરો. પછી એ બાદશાહ કહે કે આ ક્યાંનો ખીચડી બનાવે છે એમ, હજી સુધી કેમ નથી ખાઈ, બે કલાક થયા તો પણ. પછી બાદશાહને થયું કે લા હું પણ જઈને જોઉં. બાદશાહ પોતે બે ચાર સરદારોને અને સિપાહીઓને સાથે બિરબલને ત્યાં આવ્યા. બિરબલ ઉતાવળો બહાર આવ્યો, તે બોલ્યો, નામદાર કહો તો ભૂખ્યો આવો પણ ખીચડી હજી ચડી નથી. એટલે શું કહે છે, નામદાર આવે એટલે કે બાદશાહ આવે કે તમે કહો તો હું ભૂખે આવું, ખાતરી થતી ન હોય તો ચાલો જાતે જુઓ. એટલે તમને એમ કે હજુ સુધી ખીચડી કેમ નથી થઈ તો જોઈ લો, હજી સુધી પણ ખીચડી ચડી નથી. બાદશાહે હસવું આવ્યું. તે ઘરના વાડામાં આવ્યા તેમણે જોયું તો ત્યાં આશ્ચર્યમાં ડૂબી ગયા. ત્યાં અંદર આવે છે વાડામાં અને જોવે છે તું ગયા આશ્ચર્યમાં થઈ ગયા. ત્રણ માસને જમીન ઉપર ઊભા રાખીને એ ત્રણેયને મથાળે એક સાથે બાંધ્યા હતા. બાંધેલા વાંસની અતવચ એક હાડલી ટાંગી હતી. શું કર્યું હતું, બે ત્રણ મથાળે એક સાથે બાંધ્યા હતા અને બાંધેલા વાંસની અધવચ્ચે એક હાંડલી બાંધી. શું કર્યું, બે વાંસના થાંભલા જેવા લઈ લીધા, બે ઊભા કર્યા અને પછી શું કર્યું, એક વાંસની અધવચ્ચે હાંડલી બાંધી એટલે દોરીથી એની વચ્ચે શું કરી હાંડલી એટલે કે તમે શું કહો એને હાંડલી એટલે કે એક માટલી જેવું હોય એના કાળા કલરની એમાં અંદર ખીચડી બનાવવા માટે એટલે કે ત્યાં એને એક દોરીથી એ બાંધ્યું અને નીચે જમીનનો ચૂલો સળગાવે. ચૂલા પાસે પાટલા ઉપર બેસી બિરબલ લાકડાના ટુકડા ચૂલામાં નાખ્યા અને ભૂંગળીથી વડકો કર્યો. પછી તેણે હાંડલી તરફ જોયું. પછી શું કહે છે, હવે આટલી બધી ઊંચી જે હાંડલી બાંધી હતી એમાં ખીચડી ક્યારે થઈ શકે એમ. બાદશાહને હસવું આવી ગયું. તેમણે બિરબલને કહ્યું, બિરબલ તું તો બેવકૂફ છે, તારું મગજ ઠેકાણે છે કે નહીં. પછી બાદશાહ બિરબલને શું કહે છે, તું તો બેવકૂફ છે, આ તારું મગજ ઠેકાણે નથી કે ત્યાં શું માંડ્યું છે, આ ચૂલાનો તાપ ઊંચે હાંડલીને કેવી રીતે પહોંચશે, આમ તો તારી ખીચડી 7 દિવસે પણ ચડે નહીં. પછી એટલું ઊંચું રાખ્યું પછી કહે કે તા જો આ તું શું કરવા માંડી છે, આ તારે તો આ ખીચડી 7 દિવસે પણ ચડશે નહીં. બિરબલે વળી ભૂંગળીથી ભડકો કર્યો અને તે બોલ્યો, નામદાર આપ ભલે મને ડાહ્યો ન ગણો
મને આશા છે કે ખીચડી ચડશે, મને સફળતા મળશે. કે તમે મને કંઈ વાંધો નહીં, ડાયું ના કહ્યું તો પણ આ ખીચડી હું એટલે કે ચડશે એમ, સફળતા મળશે. બાદશાહે કહ્યું, બિલબલ મને તારી વાત સમજાતી નથી, કે કંઈક તો હશે તું આ કરે છે એટલે મને તારી વાત સમજાતી નથી, તારા મનમાં શું છે ઝટ કહી દે. બિરબલ બોલ્યો, દૂરથી મહેલના નાના દીવાની ગરમે નવ જુવાનને મળી. પછી બિરબલે કહ્યું કે પેલા દૂરથી મહેલના નાના દીવાની ગરમી નવ જુવાનને મળે તેથી તે જીવી ગયો. તો દીવો તો દૂર હતો પણ આ ચૂલો તો હાંડીની નજીક છે, મારી ખીચડી જરૂર રંધાશે. પછી બિરબલે પેલી વાત કરી કે હા કંઈ વાંધો નહીં, પેલો તળાવમાં હતો ને તો પેલું શું હતું એનો દીવો પેલા મહેલમાં પડતો હતો ત્યાં તેની ગરમી મળી, તો પછી આ ચૂલો સળગાવીશ તો હાંડલી મેં થોડી પણ ગરમી મળશે અને મારી ખીચડી ચડી જશે એમ. પછી બિરબલે અદેખા સિપાઈ તરફ જોયું, આને પૂછો એ જરૂર કહેશે ખીચડી રંધાશે. પછી બિરબલે પેલા જે સિપાહીએ કીધું હતું ને કે આને તો ઇનામ ન મળવું જોઈએ એના જોડે એના સામે જોઈએ છે, અધિકા સિપાહીને મોં પડી ગયું. તે નીચું માથું કરી રહ્યું. બાદશાહે બીજા સિપાહીને કહ્યું, પેલા નવ યુવાનને મહેલમાં આવવાનું કહી આવ, તેને કહેજે કે તારું ઇનામ તને મળશે. પછી એને પેલા યુવાનને બોલાવે છે અને પછી શું કહે છે કે હવે એને કહેજો કે તારું ઇનામ તને એને મળશે. તો સ્ટુડન્ટ આપણે ચેપ્ટર 3 પૂરક વાંચનમાં ચેપ્ટર 3 ખીચડી રંધાય છે, હું ખીચડી પકાવું છું આ કમ્પ્લીટ થયું. થેન્ક યુ સ્ટુડન્ટ.